નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર, આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભાજપ દ્વારા આયોજિત ગાંધી સંકલ્પ યાત્રાનું ભરૂચ શહેરમાં આગમન. નીલકંઠ ઉપવન ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત, તો ડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાંધી સંકલ્પ યાત્રા ફરી. ભરૂચના નબીપુર નજીક હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. વરેડિયા નજીક ભૂખી ખાડી પરના બ્રિજની સમારકામની કામગીરીના પગલે ટ્રાફિક જામની સમસ્યા. ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો. રાજપીપળા નજીક મહારાષ્ટ્રના પરિવારની કારને નડ્યો ગંખવાર માર્ગ અકસ્માત. રોંગ સાઈડ આવી રહેલ કારને બચાવવા જતા મહારાષ્ટ્રના પરિવારની કારે 4 ગુલાટ ખાધી. અકસ્માતના દિલધડક સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. ભરૂચના શીતલ સર્કલ નજીક 8 વાહનોમાં રહસ્યમય સંજોગોમાં આગ લાગી. અસામાજિક તત્વોએ પાર્ક કરેલ બાઇકમાં આગ લગાડી હોવાનું અનુમાન. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગાંધી સંકલ્પ યાત્રાનું ભરૂચમાં આગમન થયું હતું ત્યારે નીલકંઠ ઉપવન ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાથોસાથ ડાયરા સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા ઠેર ઠેર ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં જંબુસરના કારેલી ગામેથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા ગત રોજ રાત્રિના સમયે ભરૂચ શહેરમાં પ્રવેશી હતી. શહેરના નીલકંઠ ઉપવન ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલા, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, નરેશ ઠક્કર તથા આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જાણીતા લોકગાયક અભયસિંહ રાઠોડ અને તેમના વૃંદ દ્વારા ગાંધી વંદના રજૂ કરવામાં આવી હતી. ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ મહાત્મા ગાંધીના જીવનને ઉજાગર કરતો સંવાદ રજૂ કર્યો હતો. બાપુએ આમ જોયો, આખો વાંચ્યો, બે પાનાનો પત્ર હતો, આખો વાંચ્યો અને પછી મૂકી દીધો. મહાદેવ દેસાઈને બહુ નવાઈ લાગી, બાપુ તમારું કોઈ રિએક્શન જ નહીં. બાપુએ એટલું જ કીધું કે જે કામની વસ્તુ હતી તે મેં કાઢી લીધી અમારી, બાકી પતરને ફાડીને ફેંકી દીધું. ટાંકણી હતી ને તો એ બાપુએ કાઢી દીધી. આ બાપુ હતા. જે લોકો યાત્રામાં નથી જોડાતા એવા લોકોને પણ આપણે સંપર્ક કરીને ગાંધીજીનો જે સંદેશો છે ને ગાંધીજીના સંદેશાની સાથે નરેન્દ્રભાઈ મોદીનો દેશ માટેનો જે ભાવ છે, દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવો છે ને એ માટે તેઓ કાર્ય કરી રહ્યા છે, તો સંકલ્પ યાત્રા ઋષિભાઈ દવે ને ખબર ખરેખર હું નમન કરું. એને ભાષણ નહીં, ગાંધી પર પણ એને જ આપણે ગાંધીને કેટલું જાણીએ છીએ એ આપણી પાસે જાણવાનો પ્રયત્ન કર્યા. અને એ સંકલ્પ એવો કે આપણે બધાને ખ્યાલ આવે, બહુ સિમ્પલ છે. જેટલી યોજના આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે યોજનાઓ મૂકી છે, પણ એ યોજના છેવાડાના માનવી સુધી પહોંચે છે કે નહીં, આ મંત્ર લઈને આ યાત્રા નીકળી છે. આજ રોજ આ યાત્રાનું સેવાશ્રમ હોસ્પિટલ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રેલવે સ્ટેશન બહાર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી અને ભાજપના આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા, જે બાદ યાત્રા આગળ જવા પ્રસ્થાન થઈ હતી. ભરૂચના શીતલ સર્કલ નજીક 8 વાહનોમાં રહસ્યમય સંજોગોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કોઈક અસામાજિક તત્વોએ મોડી રાત્રે વાહનોમાં આગ લગાડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભરૂચના જૂના નેશનલ હાઈવે પર શીતલ સર્કલ નજીક પાર્ક કરેલ 8-10 વાહનોમાં ગત મોડી રાત્રિએ એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તમામ વાહનો આગમાં બળીને ખાક થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એક સાથે 8 વાહનોમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. જો કે કોઈક અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અત્રે મહત્વપૂર્ણ છે કે દહેજ ખાતે નોકરીએ જતા કર્મચારીઓ તેઓના વાહન શીતલ સર્કલ નજીક જ પાર્ક કરતા હોય છે ત્યારે વાહનોના પાર્કિંગથી થતી કનડગતના કારણે આગ લગાડવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. જો કે સાચું કારણ તપાસ બાદ જ બહાર આવશે. આ અગાઉ પણ આ જ વિસ્તારમાં વાહનોમાં આગ લગાડવાના બનાવ બની ચૂક્યા છે ત્યારે પોલીસ આ મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરે તે અત્યંત જરૂરી છે. રાજપીપળા નજીક મહારાષ્ટ્રના પરિવારની એક કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડ આવી રહેલ કારને બચાવવા જતા મહારાષ્ટ્રના પરિવારની કારે 4 ગુલાટ ખાધી હતી. આ અકસ્માતના દિલધડક સીસીટીવી ફૂટેજીસ પણ બહાર આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે મહારાષ્ટ્રના પનવેલમાં રહેતા અશોક કુમાર વાડીલાલ પરિવાર સાથે MH46AP3236 નંબરની કાર લઈને નીકળ્યા હતા. કારમાં 2 પુરુષ, 2 મહિલા અને 10 વર્ષની બાળકી મળી કુલ 5 લોકો સવાર હતા. ઝઘડિયાથી રાજપીપળા તરફ જતા કુંવરપરા પાસે આવેલ રુદ્રાક્ષ પેટ્રોલ પંપ પાસે હાઈવે પર એક કાર રોંગ સાઈડ પરથી અંદર આવતા પૂર ઝડપે આવતી રેનોલ્ટ ગાડીના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. પેટ્રોલ પંપના ડિવાઈડર પર કાર ચડી જતા હવામાં ફંગોળાઈ હતી અને રોડ ઉપર 4-5 પલટી મારી ગઈ હતી. આ અકસ્માતના દિલધડક સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, જેમાં અકસ્માત કેટલો ભયાનક હતો એ નિહાળી શકાય છે. ગાડીમાં 2 પુરુષ, 2 મહિલાઓ સહિત તેમની 10 વર્ષની એક દીકરી પણ સવાર હતી. 1 મહિલા અને 1 પુરુષને ગંભીર ઈજાઓ થઈ હતી. બાકીના લોકોને સાધારણ ઈજાઓ પહોંચી છે. ભરૂચ નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો અટવાયા હતા. વરેડિયા નજીક ભૂખી ખાડી પરના બ્રિજના સમારકામની કામગીરીના પગલે 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વરેડિયા પાસે આવેલો ભૂખી ખાડી ઉપરનો બ્રિજ અત્યંત જર્જરિત બની ગયો હતો, જેનું 3 દિવસ માટે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. મંગળવારથી શરૂ થયેલી કામગીરીના પગલે વાહન વ્યવહાર એક તરફ ડાયવર્ટ કરવામાં આવતા ભરૂચ તરફના માર્ગ ઉપર દિવસના સમયે વાહનોની લાંબી કતારો લાગી હતી. બીજા બ્રિજ ઉપરથી પણ સિંગલ રસ્તો હોવાથી ટ્રાફિક કંટ્રોલ માટે પોલીસ વિભાગને ભારે મથામણ કરવી પડી હતી. આજ રોજ 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા ત્યારે ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ કામગીરી 3 દિવસ સુધી ચાલશે ત્યારે હજુ પણ 1 દિવસ વાહન ચાલકોએ ભારે ટ્રાફિક જામનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ભરૂચ શહેરના ઉબડખાબડ માર્ગના સમારકામ માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 2 કરોડ ફાળવવામાં આવ્યા છે. આશ્ચર્યજનક રીતે આ ગ્રાન્ટ જાડેશ્વર રોડ માટે ફાળવવામાં આવી છે. ભરૂચના સૌથી ઓછા બિસ્માર એવા જાડેશ્વર રોડના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ. રાજ્ય સરકારનો અભિગમ આવકારદાયક, પરંતુ અન્ય માર્ગોના સમારકામની પણ તાતી જરૂરિયાત. ભરૂચ ખાતે વરસાદમાં અનેક રસ્તાઓના હાલ બેહાલ થઈ ગયા છે. ભરૂચના મુખ્ય માર્ગો ઉપર વાહન ચાલકોએ આવન જવન કરવું મુશ્કેલ બન્યું છે. ભરૂચના પ્રવેશ દ્વાર પરના માર્ગો ઉપર મસ મોટા ખાડાઓ પણ પડી ગયા છે ત્યારે આ રસ્તાઓના સમારકામ માટે જિલ્લાના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને તેના આધારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાડેશ્વર રોડના સમારકામ અને મજબૂતીકરણ માટે રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ભરૂચના જાડેશ્વર રોડ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે આવકારદાયક બાબત છે, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે તે માર્ગ અન્ય માર્ગોની સરખામણીએ સૌથી ઓછું સમારકામ માંગે તેવો છે. તેના સિવાય અનેક માર્ગો એવા છે જે ત્વરિત સમારકામ માંગે છે. આ માર્ગ કરતાં વધુ ખાડાઓ અન્ય માર્ગો ઉપર છે ત્યારે આ ગ્રાન્ટ પાછળ કયું પરિબળ કામ કરી ગયું તે તપાસનો વિષય છે. ભરૂચના આગેવાનો પાસે એવી આશા રાખીએ કે આગામી સમયમાં અન્ય માર્ગો માટે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે અને તેનું યોગ્ય સમારકામ થાય. અંકલેશ્વર એસટી બસ ડેપોમાં સફાઈ કામદારે મુસાફરને રોકડા રૂપિયા 50,000 સહિતનો સામાન ભરેલ બેગ પરત કરી માનવતાને મહેકાવી હતી. આજ રોજ રાજપીપળા ખાતે રહેતા કૃણાલભાઈ પટેલ એસટી બસમાં સવાર થઈ કામ અર્થે અંકલેશ્વર ખાતે આવ્યા હતા. દરમિયાન તેઓનો બેગ સરકારી બસમાં જ ભૂલી ગયા હતા. તે વેળા અંકલેશ્વરના બસ ડેપોમાં બસ સફાઈનું કામ કરતા મનીષભાઈને બેગ મળી આવી હતી. જેઓએ બેગમાં જોતા તેમાં રોકડ 50,000 અને લેપટોપ જરૂરી દસ્તાવેજો મળી આવ્યા હતા. સફાઈ કર્મીએ આ બેગ ડેપો ખાતે જમા કરાવ્યું હતું. અંકલેશ્વર ડેપો મેનેજરે દસ્તાવેજોના આધારે મુસાફરને જાણ કરી અંકલેશ્વર બોલાવી રોકડા રૂપિયા અને સામાન પરત કર્યો હતો.
અંકલેશ્વરના ડેપો મેનેજર તથા સફાઈ કામદારની નિષ્ઠા જોઈ મુસાફરે સ્ટાફનો આભાર માન્યો હતો. ડેપોના સ્ટાફે સફાઈ કામદારની ઉદારતાની પ્રશંસા કરી હતી. મને ડેપો મેનેજરનો ફોન આવ્યો કે તમારું આ રીતનું કંઈક રહી ગયું છે, એટલે એમને બધી એ કરી અને ડેપો મેનેજર અને પ્લસ એ મને ત્યારબાદ એમ મને ખબર પડી કે સફાઈ કામદાર છે એ ભાઈએ જ આ લેપટોપ અને મારા ડોક્યુમેન્ટ છે તે મેનેજરને આપ્યા છે, તો એ મેનેજર અને સફાઈ કામદારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું અંકલેશ્વર ડેપોમાં ગાડીઓ સફાઈનું કામ કરું છું અને જેવો સાંજે 5 વાગે અંકલેશ્વર એટા બસ આવી એ ગાડીમાં હું સફાઈ કરવા ગયો હતો તો મને એક બેગ મળ્યું હતું અને બેગમાં લેપટોપ હતા અને ડોક્યુમેન્ટ હતા બધા કે જે હું મેં ડેપો મેનેજર સાહેબને જમા કરાવી દીધા અને સાહેબે જેનું લેપટોપ હતું એ ભાઈને ફોન કરીને પરત આપી દીધું છે. બેંક ઓફ બરોડા દ્વારા હોટેલ રંગ ઇન ખાતે કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ શહેરમાં આવેલ હોટેલ રંગીન ખાતે ભરૂચ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી અને બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના ખેડૂતો માટે કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે રિબિન કટિંગ કરી તથા દીપ પ્રગટે થકી મેળાનો પ્રારંભ કરાયો. આ મેળામાં ખેતી વિષયક વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જે ખેડૂતો માટે ઊભા કરેલા સ્ટોલનો આમંત્રિત મહેમાનોએ નિહાળીને મુલાકાત લીધી હતી. આ કિસાન મેળામાં મંજૂર થયેલ લોનના ચેકનું ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કિસાન મેળામાં બરોડા ઝોનના જીએમ ઈ.કે. ભાર્ગવ, પ્રદીપ શ્રીવાસ્તવ, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ડીજીએમ આર.કે. ગોયલ તથા નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ભરૂચ કેમ્પસના ડીન કેજી પટેલ, પ્રોફેસર ડીએમ પાઠક તેમજ ખેડૂતો, આમંત્રિતો અને બેંક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. स्कीम्स के बारे में, बैंक की एग्रीकल्चर योजनाओं के बारे में और उसके अलावा लोकल क्षेत्र के ऊपर एग्रीकल्चर की क्या क्या फैसिलिटीज उपलब्ध हैं, किस तरह से एग्रीकल्चर में हम आगे बढ़ सकते हैं, ये बातचीत ऑल इंडिया लेवल के ऊपर विभिन्न कैंप्स लगाती है. इस रीजन के अंदर भी हमने अब तक 350 कैंप लगा दिए हैं, चौपाल लगाई है. उन चौपालों के अंदर हमने फाइनेंशियल लिटरेसी की ट्रेनिंग दी है, साथ ही साथ हमारी एग्रीकल्चर स्कीम्स के बारे में भी आप लोगों को जानकारियां दी है. ભરૂચ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રાષ્ટ્રીય ડાક સપ્તાહની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો. ભારતીય ડાક વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડાક સપ્તાહની ઉજવણી 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ નર્મદા જિલ્લાના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને ડોર ટુ ડોર જઈ કર્મચારીઓએ વિવિધ પોસ્ટની સેવાના ઉપયોગથી માહિતગાર કર્યા હતા. આ રાષ્ટ્રીય ડાક સપ્તાહનો પૂર્ણાહુતિ સમારોહ ભરૂચ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ માસ્ટર એસ.કે. પાંડેની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં સપ્તાહ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરાયું હતું. સદર કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હમને 2 ઓક્ટોબર કો હી પ્લાસ્ટિક મુક્ત ઓર ડાક સેવા યુક્ત ભારત કા જો નારા દિયા હૈ ઉસકો હમ ગાંવ ગાંવ તક જન જન તક પહોંચાને કે લિયે સતત પ્રયાસરત હૈ ઓર હમારે પ્રત્યેક વિભિન્ન ડાકઘરો મે વિભિન્ન શાખા ડાકઘરો મે ઉસકે લિયે જાગૃતતા રેલી કા આયોજન કિયા જા રહા હૈ ઓર લોગો કો પ્રશિક્ષિત કિયા જા રહા હૈ લોગો કો જાગૃત કિયા જા રહા હૈ કે જિસસે હમ લોગો કો ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિત્તીય સમાવેશન સે જોડ સકે ઓર નિશ્ચિત હી હમારા યહ અભિયાન સફળ હોગા ઓર એક દિન હમ હોંગે કામયાબ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુરની મારુતિધામ સોસાયટી નજીકથી જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુરની મારુતિધામ 2 સોસાયટીના ધુલિયા પીચ ખાતે સ્ટ્રીટ લાઇટ નીચે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ 10,000 અને 4 મોબાઈલ મળી કુલ 18,000થી વધુના મુદ્દામાલ સાથે રાધાકાંત ગજેન્દ્ર ગહિર, પલટુ મહેન્દ્ર મિથુન, મહેશ મંડલ સહિત 7 જુગારીઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામની અમરાવતી નદીના કોતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સેંગપુર ગામના ખાડી ફળિયામાં રહેતા બુટલેગર વિશાલ સુરેશ વસાવાએ પોતાના ઘર પાસે આવેલ અમરાવતી નદીના કિનારે કોતરની અંદર બાવળની જાળીમાં સંતાડેલો દારૂ તાલુકા પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યો હતો, જેમાં 219 નંગ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. કુલ 38,000થી વધુના મુદ્દામાલ સાથે પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરાતા ભરૂચ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
રાજ્યમાં લેવાનાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરી દેવામાં આવતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ NSUI દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. NSUIના આગેવાનો અને કાર્યકરોએ શહેરની JP કોલેજ બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. અત્રે મહત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે અને પરીક્ષા તારીખ 17 નવેમ્બરે યોજાશે. આ પરીક્ષા ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ આપી શકશે. જે પરીક્ષા રદ કરવામાં આવેલી છે તેનાથી કેટલાક વિદ્યાર્થીઓને યુવાનું ભવિષ્ય અંધકારમય બનેલું છે. ગુજરાત સરકારના અધિક્ષક દ્વારા કોઈ પણ એની નિર્ણયની જાણ કર્યા વગર કેમ રદ થયેલી છે એની જાણ કર્યા વગર કલાકોમાં જ પરીક્ષા રદ કરવાનું અલ્ટિમેટ બહાર જાહેર કર્યું છે. એ માટે જેટલા દસ લાખ જેટલા વિદ્યાર્થીઓ અને યુવાઓએ જે ફોર્મ ભરેલા અને ફોર્મની જે તૈયારી ચાલુ કરેલી તે લોકોનું બધું પાણી ફેરવાઈ ગયેલું. ભરૂચની નર્મદા કેલોરેક્સ પબ્લિક સ્કૂલ દ્વારા થેન્ક્સ ગિવિંગ ડેની ઉજવણી કરવામાં આવી. ભરૂચની નર્મદા કેલોરેક્સ પબ્લિક સ્કૂલના આચાર્ય આરતી દુવા કપૂર દ્વારા આજરોજ થેન્ક્સ ગિવિંગ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં તેઓએ સમાજ સેવા કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે ગ્રામ વિકાસ ટ્રસ્ટના રિંકુ પંચાલ, સંસ્કૃતિ સેવા સંસ્થાના પ્રકાશ પટેલ તથા સંસ્કૃતિ ફાઉન્ડેશનના જયેશ પરીખને મળીને તેઓને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને રાખીને તેઓ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. ભરૂચના જાણીતા એડવોકેટ પ્રકાશ મોદીએ મુસ્લિમ સમાજની યુવતીઓ અંગે સોશિયલ મીડિયામાં કરેલ વિવાદાસ્પદ પોસ્ટના મામલામાં વાગરા કોર્ટમાં ફરિયાદ આપવામાં આવી છે. વર્ષ 2015માં અંડરવર્લ્ડ દ્વારા હિટલિસ્ટમાં મુકાયેલ અને ભરૂચના જાણીતા એડવોકેટ પ્રકાશ મોદી દ્વારા સોશિયલ મીડિયામાં મુસ્લિમ સમાજની યુવતીઓ અંગે વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી હતી. આ અંગે મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વાગરા કોર્ટમાં પ્રકાશ મોદી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા કક્ષાએ વોર્ડ નંબર 3, 4 અને 8નો આવતીકાલે યોજાનાર સેવા સેતુનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત 5મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ભરૂચ નગરપાલિકા દ્વારા તારીખ 17 ઓક્ટોબરના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર ટાઉનહોલ શક્તિનાથ ભરૂચ ખાતે સવારે 9 થી સાંજે 5 કલાક સુધી વોર્ડ નંબર 3, 4 અને 8 માટેનો રાખવામાં આવ્યો હતો, જે સેવા સેતુ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. આ અંગેની માહિતી નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે, જેની લાભાર્થીઓએ નોંધ લેવી. અંકલેશ્વર ભડકોદરા ગામના નિવૃત્ત BSF ઓફિસરને FB ઉપર છેતરપિંડી કરવાના મામલામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભડકોદરા ખાતે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા નિવૃત્ત BSF ઓફિસરને 50 વર્ષીય દિલભાગસિંહ ગણનાશા ફેસબુક તેમજ વોટ્સએપ પર મિત્રો કેળવી 1.96 લાખથી વધુની છેતરપિંડી કરવાના મામલામાં અગાઉ પોલીસે દિલ્હીથી સજ્જાદ અહમદ શેખને ઝડપી પાડ્યો હતો, જે બાદ વધુ એક આરોપી વિનય ચંદ્ર શર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના કોંઢ ગામના બસ સ્ટેશન ફળિયામાં અગાઉના ઝઘડાની રીસ રાખી 3 ઈસમોએ 2 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગતરોજ વાલિયાના કોંઢ ગામના બસ સ્ટેશન ફળિયામાં રહેતા ચુનીલાલ બાબુભાઈ વસાવા પોતાના ઘરે જમી રહ્યા હતા. દરમિયાન તેઓના ફળિયામાં રહેતા સચિન વિઠ્ઠલ વસાવા, સુરેશ પાંચિયાભાઈ વસાવા અને રાકેશ વસાવાએ અગાઉના ઝઘડાની રીસ રાખી તેઓના ઘરે ધસી આવી ચુનીલાલ પર લોખંડના પાઇપ સહિત મારક હથિયારો સાથે તૂટી પડી તેઓને માર મારી રહ્યા હતા. તે વેળા વચ્ચે પડેલ તેઓના પુત્રને પણ 3 ઈસમોએ માર મારતા પિતા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રથમ વાલિયાના સરકારી દવાખાના બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મારામારીના બનાવ અંગે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. આવતીકાલ તારીખ 17 ઓક્ટોબરને ગુરુવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે, જેની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ નોંધ લેવી. ગુરુવાર તારીખ 17 ઓક્ટોબરના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 132 કેવી મક્તમપુર સબસ્ટેશનથી નીકળતા 22 કેવી ગુજકો ફીડર પર આવતા તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો મળશે નહીં. સવારે 8 કલાકથી બપોરે 3 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. તારીખ 20 ઓક્ટોબરના રોજ જાડેશ્વર વિસ્તારમાં આવેલ પાટીદાર પંચની વાડી ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 ઓક્ટોબર રવિવારના રોજ સવારે 9 થી બપોરે 1 દરમિયાન જાડેશ્વર વિસ્તારમાં આવેલ પાટીદાર પંચની વાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે, જેમાં ડોક્ટર માનસી પરીખ સહિતના આંખના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. સદર કેમ્પનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરાયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભાજપ દ્વારા આયોજિત ગાંધી સંકલ્પ યાત્રાનું ભરૂચ શહેરમાં આગમન. નીલકંઠ ઉપવન ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત તો ડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાંધી સંકલ્પ યાત્રા ફરી. ભરૂચના નબીપુર નજીક હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ.
વરેડિયા નજીક ભૂખી ખાડી પરના બ્રિજની સમારકામની કામગીરીના પગલે ટ્રાફિક જામની સમસ્યા. ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો. રાજપીપળા નજીક મહારાષ્ટ્રના પરિવારની કારને નડ્યો ગમખ્વાર માર્ગ અકસ્માત. રોંગ સાઈડ આવી રહેલ કારને બચાવવા જતા મહારાષ્ટ્રના પરિવારની કારે ચાર ગુલાટ ખાધી. અકસ્માતના દિલધડક સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. ભરૂચના શીતલ સર્કલ નજીક 8 વાહનોમાં રહસ્યમય સંજોગોમાં આગ લાગી. અસામાજિક તત્વોએ પાર્ક કરેલ બાઇકમાં આગ લગાડી હોવાનું અનુમાન. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.